વિરામ બાદ આગળ વાત કરીએ તો વડોદરા જિલ્લાનું સરહદી ગામ સાંસરો લોકડાઉનના પગલે સંપૂર્ણ બંધ જોવા મળી રહ્યું છે. ગામમાં આવેલી તમામ મસ્જિદો પણ બંધ જોવા મળી હતી. ભરૂચના પાલેજ નજીક આવેલું વડોદરા જિલ્લાનું સરહદી ગામ સાંસરોત લોકડાઉનના પગલે સંપૂર્ણ બંધ જોવા મળી રહ્યું છે. ગામમાં આવેલી તમામ મસ્જિદો પણ બંધ જોવા મળી હતી. સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભારત દેશમાં પણ કોરોના વાયરસના પગલે દેશના વડાપ્રધાન દ્વારા 21 દિવસે લોકડાઉનની જાહેરાત કરાઈ છે, ત્યારે ગુજરાતમાં પણ લોકડાઉનના કડક અમલ જોવા મળી રહ્યો છે. વાત કરીએ વડોદરા જિલ્લાની સરહદી ગામ સાંસરોદ ગામની, તો લોકડાઉનના 14 દિવસે મીડિયા ટીમ દ્વારા સાંસરોદ ગામની મુલાકાત લેતા વડોદરા જિલ્લાનું સરહદી ગામ સંપૂર્ણ બંધ જોવા મળ્યું હતું. ગામના મુખ્ય પ્રવેશદ્વારને સત્તાધીશો દ્વારા બેરિકેડ બંધ કરી દેવાયેલા નજરે પડ્યા હતા. ગામમાં પ્રવેશવાના તમામ માર્ગો પણ બંધ નજરે પડ્યા હતા. મીડિયા ટીમે ગામની મુલાકાત લેતા ગામમાં આવેલા તમામ મસ્જિદોના દરવાજા પર તારા નજરે પડતે હતા, તો ગામમાં આવેલી તમામ દુકાનો પણ બંધ જોવા મળી હતી. ભારત દેશમાં કોરોના વાયરસના પગલે દેશના વડાપ્રધાન દ્વારા 21 દિવસીય લોકડાઉનની જાહેરાત થઈ છે. લોકડાઉનના પગલે આજે સમગ્ર ભારત દેશમાં સર્વત્ર બંધ નજરે પડી રહ્યું છે. વડોદરા જિલ્લાનું છેવાડું ગામ સાંસરોડ, કે જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, કે જેના પ્રવેશદ્વાર પાસે સત્તાધીશો દ્વારા તારેઓ તથા બેરિકેડ બાંધીને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે. ગામની મીડિયા ટીમે મુલાકાત લેતા ગામ પણ સંપૂર્ણ બંધ જોવા મળ્યું હતું. હાલ લોકડાઉનના પગલે વડોદરા જિલ્લાનું સરહદી ગામ એકદમ સુમસામ ભાસી રહ્યું છે. જયદેશ ટીવી, યાકુબ પટેલ, કરજણ.